મિત્રો હું માંડલિયા જય આપનું મારી સ્વાગત કરું છું કે જેનું નામ છે ઈ એજ્યુકેશન ઇન્ફો ધોરણ બારના કોમર્સની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એસપીસી વિષયમાં ઘણા લાંબા સમયથી ઓનલાઈન સ્ટડીમાં જે આપનો ખૂબ સારો પ્રતિસાદ મને મળેલો છે જેના કારણે અત્યારે આપણે રિવિઝનના રૂપે વિડીયોઝ બનાવવા જઈ રહ્યા છીએ તો આપ સૌને ખ્યાલ તો હશે જ તે કે જે પ્રમાણે રિવિઝનના વિડીયો બને છે તેનો મહત્ત્વનો હેતુ એક જ છે કે ઘણા સમય પહેલાં આપણે જે ભણવાનું શરૂ કર્યું હોય તો તેનું થોડું ઘણું રિવિઝન પણ કરી લેવું જરૂરી છે તો એ સમયે આપણી પાસે જે કોઈ પણ સંસાધનો છે તેનો ઉપયોગ કરીને હું આપના સુધી પહોંચી રહ્યો છું બહુ વધારે સમય આપનો ન લેતા હું અત્યારે ભણાવવા માટેનો ચાલુ કરી રહ્યો છું તો તમે જાણો છો તે પ્રમાણે કે આની પહેલાંનો આપણો રિવિઝનનો વિડીયો જે હતો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જેના આધારે તમે આની પહેલાનું મતલબ કે જ્યારે શરૂઆતમાં આપણે ભણવાનું શરૂ કર્યું હતું શેર બહાર પાડવાના માટેના ટોટલ ચાર પાર્ટ આપણે પાડેલા હતા જેમાંના આપણે ટોટલ બે પાર્ટને ભેગા કરી અને એક રિવિઝનનો વિડીયો તો બનાવી નાખ્યો છે આ એ જ વિડીયો છે પરંતુ અત્યારે આપણે થોડુંક ફાસ્ટ રિવિઝન કરવાના છીએ રિવિઝન નો હેતુ એક જ છે કે જૂનું જે કોઈ પણ વસ્તુ ભણી ચૂક્યા છીએ તેને આપણે cover up કરીએ છીએ તો છેલ્લે આપણે જોયું હતું તે પ્રમાણે કે તો આપણે ક્યાં અટક્યા હતા તો કે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણીનો તફાવત આપણે પૂર્ણ કર્યો હતો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યાગ પત્ર એટલે શું તો ત્યાગ પત્ર જે છે એ આપણને જો થોડું ઘણું reminder તરીકે યાદ હશે તો આક પત્ર જે છે કંપનીના વર્તમાન શેર હોલ્ડરોને દેવામાં આવે છે વધારાના શેર ખરીદવા માટે જેને શું કહી શકાય છે હકના શેર તમારી માટે તે હકના શેર હોય છે પરંતુ જ્યારે તમે તે હકના શેર ખરીદવા નથી માંગતા ત્યારે તમને એક ફોર્મ દેવામાં આવે છે જેની અંદર તમારે કેટલા શેર તે બીજી વ્યક્તિને દેવા તેની માટેની પૂર્ણ માહિતી અંદર ફિલ કરવાની હોય છે એમાં કીધું છે કે કંપની અરજદાર ને તેમને ધારણ કરેલા શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે તેને શું કહેવાય છે હકના શેર કે ભાઈ તમે આમાંથી અમુક ટકા શેર ખરીદી શકો છો પછી આપણને ચોથો મુદ્દો આપ્યો છે કે પોતાના હકના બધા જ શેર અથવા તો અમુક શેર બીજી વ્યક્તિને આપવા માંગે ત્યારે તે પત્રકનો ઉપયોગ થાય છે જેને શું કહેવાય છે ત્યાગપત્ર પછી કીધું છે કે કંપનીના આર્ટિકલ્સની અંદર ત્યાગપત્ર વિશેની જોગવાઈ હોવી ખૂબ જરૂરી છે જો જોગવાઈ નહીં હોય તો મેં ત્યાગપત્રનો ઉપયોગ કરી શકવાના નથી પછી કીધું છે કે કુલ બે ભાગમાં વહેંચી દીધેલું હોય છે જેમાંનો પહેલો ભાગ શું હોય છે મૂળ શેર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિને તરફેણમાં ત્યાગ કરવાનો અને બીજો ભાગ શું હોય છે તો કે શેરની મંજૂરીની માટેની જે કંઈ પણ વિગતો ભરવાની હોય છે એ શેર

કે ભાઈ સંચાલક મંડળની સભામાં જે કોઈ પણ નીતિ નિયમો નક્કી થયા છે કે તેના પ્રવર્તમાન ધારા ધોરણ હેઠળના અરજદારોને કેટલા શેર ફાળવ્યા છે તેની ફાળવણી દર્શાવતું પત્રક એટલે શું કહી શકાય શેર વહેંચણી પત્રક વિદ્યાર્થી મિત્રો અમુક પ્રકારની વ્યાખ્યા છે કે જે તમે તમારી જાતે પણ બનાવીને લખી શકો છો હેતુ એક જ છે કે તમે તમારા લખાણ દ્વારા જે કોઈ પણ શબ્દો વ્યાખ્યામાં આવે છે તે આવરી લો

હવે જ્યારે શેર હોલ્ડરના અકાઉન્ટમાંથી રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવાના આવશે એની માટે તમારે ખાતું ખોલાવવું જરૂરી પડી જાય છે બીજું શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કે ભાઈ માન્ય શેર બજાર સાથે સમજૂતી મતલબ એનએસસી બી જે સંસ્થાઓ કામ કરે છે નેશનલ લેવલે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ બધી જ તે કંપનીઓ દ્વારા શું કરાય છે સોરી બંને કંપનીઓ દ્વારા તમારી કંપનીના જે કોઈ બી શેર હોલ્ડરો છે તેની વહેંચણી થશે તેનું લિસ્ટિંગ કરવામાં આવે છે ત્રીજું જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થિઓ સાથે કરાર કરવાના જાહેર ભરણા માટે કે ભાઈ જે કોઈ બી સંસ્થા જે છે દલાલી નું કામ કાજ કરે છે કે દલાલ તરીકે કામકાજ કરે છે અમુક લોકો બધા નો કોન્ટેક્ટ કરવાનો કોન્ટેક્ટ કરવાનો અને ત્યારબાદ તેમને કરાર આધારિત સોંપણી કરવાની હોય છે કામની કે ભાઈ આ રીતે તમારે તમારા અરજદાર છે કે ખાતે હોલ્ડ ખાતેદાર છે તમારા જેટલા પણ ડીમેટ ખાતા ધારકો તે બધાને આ કંપનીમાં અરજી કરવા પ્રેરવાના ચોથું અરજી પાછી ખેંચવા અને ભરણા યાદી બંધ અંગેની જોગવાઈનું પાલન અરજી ઘણી વખત પાછી પણ ખેંચવાની હોય છે આજના યુગની અંદર જ્યારે ઓનલાઈનનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેની અંદર તો અરજી પાછી ખેંચી શકાતી નથી પરંતુ જ્યારે કાગળ ઉપર ચાલતું હતું ત્યારે તમે અરજી કરી હોય છે તો અરજી કર્યા પછીના તમે બે દિવસના સમયગાળો તમને હોય છે તે કાગળની અંદર તમે લખેલી માહિતીને પરત પણ મેળવી શકો છો તેની અંગેની જોગવાઈનું પાલન જે છે એ થવું જરૂરી બની જાય છે પાંચમું નું વર્ગીકરણ અને તેની યાદી તૈયાર કરવાની આપણને ખ્યાલ છે કે ટોટલ ચાર પ્રકારના ગ્રુપમાં ડિવાઈડ કરવાનું હતું જે ચાર ચાર ગ્રુપ ની અંદર ડિવાઈડ થઈ ગયા પછી એની વેચણી કરવામાં આવે છે અને યાદી તૈયાર કરવાની બની જાય છે છઠ્ઠો મુદ્દો આપણે કીધો છે સંચાલક મંડળની સભા બોલાવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી એ ખૂબ જ જરૂરી બની જાય છે કે ભાઈ વ્યક્તિ પોતે જ્યારે કામકાજ કરતો હોય છે તો શું કરવાનું હોય છે તેને પોતે વ્યક્તિએ પોતાના કામકાજ પ્રમાણે તે શિલ્ડરો જેટલા પણ છે તેને પોતાની અરજી પ્રમાણેની બધી જ માહિતીઓ આપવાની હોય છે અને સંચાલક મંડળની સભા બોલાવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવાની જરૂરી બની જાય છે સાતમો મુદ્દો આપણને કીધો છે કે શેર વેચણી અંગે અરજદારને જાણ મતલબ કે શેર ની વેચણી થઈ જાય છે ત્યારબાદ અરજદાર ને શેર વેચણી પત્રક ની અંદર કીધું તે પ્રમાણે SMS કે મેલ થી માહિતી મળવી જોઈએ કે તમને શેર અરજી લાગેલી છે અરજી નામ મંજૂરી અંગેની જાણ હા આપણે જે પ્રમાણે અરજી અંગેની જાણ થાય છે એ જ રીતે SMS દ્વારા તમને અરજી નામ મંજૂરી અંગેની પણ જાણકારી મળી જાય છે જેટલા લોકોને શેર લાગ્યા હોય છે તેમને સક્સેસફુલી અલોટમેન્ટ થાય છે જેટલા લોકોને લાગેલ નથી હોતા તે લોકોને નીલ રિફંડ તરીકે મેસેજ પડતો હોય છે પછી નું છે શેર વેચણી પત્રક કંપનીના રજિસ્ટર બાહેધર રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવું હોય છે એક વખત તમારા શેર વેચણી માં નામ ચડી જાય પછી કંપનીના રજિસ્ટર સમક્ષ તમારે તે વ્યક્તિઓના નામની લિસ્ટ દેવાનું હોય છે કે આ અમારી કંપનીના શેર હોલ્ડરો રહે છે અને જે ભવિષ્યમાં જે દિવસે લિસ્ટિંગનો છે ત્યારે તે પોતાની રીતે પોતાના શેરની ખરીદી વેચાણ કરી શકે છે દસમો મુદ્દો કીધો છે બાંયધરી કરાર હોય તો દલાલોને નક્કી કરેલા કમિશન દેવાનું આ ફરજિયાત બની જાય છે અત્યારે તો ઓનલાઇનના ટ્રેન્ડની અંદર એવું છે વ્યક્તિ પોતે પોતાના શેર ખરીદે કે વેચે બંને સાઈડથી દલાલોને કમિશન મળતું હોય છે અને તે કમિશનના રૂપે ઘણી વખત કંપનીના જે કોઈ બી દલાલો હોય છે કંપનીના નહીં પણ હવે દલાલો જેટલા બી મંડળો મધ્યસ્થીઓ કામકાજ કરતા હોય છે વેચાણ કરે છે જે શેરની એમાંથી પૈસા મેળવી લેતા હોય છે પછી આવે છે મધ્યસ્થીઓ ને નક્કી કર્યા મુજબનું મેનતાણો આ ઉપર હતું કમિશન નું હતું નીચે આવે છે મધ્યસ્થી ને નક્કી કર્યા મુજબ નું મેનતાણો હવે આ ઘણી ખરી મોટી મોટી કંપનીઓ હોય છે કે જે શું કરે છે તો કે પોતાના મધ્યસ્થીઓને મહેનતાણું ચૂકવે છે જે લોકો daily basis અથવા તો દરરોજના મુજબ કાર્ય કરતા જ રહેતા હોય છે કે ભાઈ તમે આ જેટલા શેલ્ડરો છે તે લોકોનું અમને ફરજિયાત પણે શું કરી શકો તો કે લઘુત્તમ ભણું ભરાવી આપો અત્યારે તો એવી કોઈ પરિસ્થિતિ સર્જાતી જ નથી કેમ કે અત્યારે જેટલા કરોડની અથવા તો જેટલા રૂપિયાની અરજી જોઈતી હોય છે તેના કરતા વધારે તો અરજીઓ મળતી હોય છે જેના કારણે બાંયધરી દલાલો જેટલા પણ છે એ બાંયધરી દલાલ કમિશન એ કોઈ પણ વ્યક્તિને ખરીદ વેચાણ દરમિયાન બધું મળી જાય છે એટલે એ લોકોને મહેનતાણું ચૂકવવામાં આવતું નથી શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજાર પર શેરની નોંધણી આ બધી પ્રોસીજર અગિયાર અગિયાર મુદ્દા પૂર્ણ થઈ ગયા પછી વ્યક્તિ દ્વારા શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજાર પર શેરની નોંધણી કરવાની આવે છે અને તે શેરની નોંધણી થઈ ગયા પછી તે દિવસે લિસ્ટિંગ થાય છે અને પછી વ્યક્તિ પોતે પોતાના જે શેર લાગ્યા હોય છે તેનું ખરીદ અને વેચાણ કરી શકે છે હવે નો મુદ્દો આવે છે જે પ્રમાણે શેર હફ્તા શું કે છે આપણને કે શેર હફ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ આપણે આગળ પણ જોઈ લીધેલું છે અને અત્યારે પણ જોવા જઈ રહ્યા છીએ તે પ્રમાણે હું વાત કરું તો અત્યારે લગભગ જ કોઈ કંપની છે કે જે શેર રફતા દ્વારા પોતાના શેર બહાર પાડતી હોય છે બાકી મોસ્ટ ઓફ બધી કંપનીઓ શું કરે છે પોતાની કંપનીના જે કોઈ પણ શેર હોય છે તેને પૂરેપૂરી રકમ તરીકે જ બહાર પાડી દેતા હોય છે મુદ્દાઓ કીધા કિત્તે પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા શે રફ્તા અંગે નિયમન નિયમનપત્રમાં જોગવાઈ હોવી ફરજિયાત બની જાય છે બીજું એક જ પ્રકારના શેરની બાકી રફતાની રકમ સમાન ધોરણે ભેદભાવ વગર મંગાવાની હોય છે એક જ પ્રકારના શેર મતલબ જે કંપનીએ નક્કી કર્યું છે તે શેરની રકમ તમારે શું કરવાનું હોય છે એક જ એકસરખી રકમનું કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધા જ લોકોની સરખી મંગાવવાની આવી જતી હોય છે પછી કીધું છે સંચાલક મંડળની સભામાં હфтаા અંગેનો ઠરાવ પસાર કરવાનો કે ભાઈ સંચાલક મંડળ જેટલા બી લોકો છે તે બધા જ લોકો એ ભેગા મળી અને શું કરવાનું તો કે ઠરાવ પસાર કરવાનો કે ભાઈ હવે આપણે હфтаની રકમ મંગાવવા જવાની છે હфтаની રકમ મંગાવતા પહેલા પણ તમારે શું કરવું પડે છે ઠરાવ પસાર કરવો પડે છે

તમે તમારા શેરની ફેરબદલી કરી શકતા નથી તો આ એક ખાસ અગત્યનો મુદ્દો બની જાય છે જેના કારણે શું થઈ શકે છે તો કે કંપનીના જેટલા બી શેરહોલ્ડરો છે એ પોતે પોતાના શેર ટ્રાન્સફર કરી શકતા નથી એટલા માટે શું કરવામાં આવે છે તો કે કંપની જે છે પોતે જ પહેલેથી રૂપિયા બધા મંગાવેલા છે જેના કારણે કંપનીને ભવિષ્યની અંદર શું તો કે કોઈ પણ પ્રકારના મત અધિકારના રાઇટ્સ જે છે કંપની આ ને મળે છે તે અટકી ન શકે

તો તમે જોઈ શકો છો ચિત્ર કે શેર હસતા અંગેનો સૌ ઠરાવ પસાર થાય છે કે ભાઈ કંપની દ્વારા આ દિવસે થી આ દિવસ સુધીમાં હસ્તાની રકમ ભરવાની છે અને કંપનીના સંચાલક મંડળ સમક્ષ સેક્રેટરી એ શું કરાય છે તો કે તે હસ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે બીજો મુદ્દો સભ્ય પત્રક બંધ કરવો જ્યારે પણ તે તમે જેટલા બી શેરડો છે પોતે પોતાના શેર જે છે રકમ પૂરેપૂરી ભરી દીધી છે તે લોકો તો પોતે share ની ફેરબદલી કરી શકે છે. જે લોકોએ નથી share રકમ પૂરેપૂરી ભરી તે લોકો નથી ભરી તે લોકો પોતાના share ની ફેરબદલી નથી કરી શકવાના એટલા માટે શું થાય છે તો કે જેટલા બી લોકો નવા એડ થયા હોય કે જુના જે કોઈ બી છે તેના માટે કંપની પોતાનું સભ્ય પત્રક શું કરે છે બંધ રાખે છે પછી હપ્તા યાદી તૈયાર કરવાની કે ભાઈ કેટલા રૂપિયા જે છે આપણને કેટલા વ્યક્તિઓ દ્વારા મળવાના છે જેના કારણે

પછીનો મુદ્દો આપણે જોઈએ તો કે હપ્તાની નોટિસ મોકલવાની હવે આજે તમે જ્યારે કોઈ પણ કામકાજ કરતા હો ત્યારે તમને ખબર હોય છે કે તમે અત્યારે કામકાજ કરો છો તો તે બીજા વ્યક્તિઓને ખબર કેમ પડશે કે ભાઈ હવે અમારે પૈસા ભરવાના આવ્યા છે તો તમારે પૈસા ભરવાના છે નથી ભરવાના તો તેના માટેની તમારે તમારા શેલરોને નોટિસ આપવાની હોય છે જેની અંદર હપ્તાની કેટલી રકમ છે એ કેટલા દિવસમાં ભરવાની છે એ અને કઈ તારીખ છેલ્લી રહેશે અને જો નહીં ભરાય તો તેના શું કાયદાકીય પગલાંઓ ભરવામાં આવશે તેના વિશેની પૂર્ણ માહિતીમાં આપેલી હોય છે પછીનો મુદ્દો કીધો છે શેર હફ્તાની ચૂકવણી હવે જ્યારે તમારી પાસે નોટિસ આવી જાય છે શેર હોલ્ડરની જવાબદારી બની જાય છે કે શેર હોલ્ડરે પોતે કંપનીની જેટલી પણ તે રકમ લેણી નીકળે છે તે પૂર્ણ રીતે ભરપાઈ કરી આપી અને પછીનો મુદ્દો છે હફ્તાપત્રકમાં નોંધ કે ભાઈ હફતા પત્રક માં નોંધ શું લેવા જરૂરી છે તો કે ભાઈ ઘણા ખરા લોકો એવા તો હશે જ કે જે સમયસર રૂપિયા નહીં ભરે તો એ બધા લોકોની જે સમયસર ભર્યા છે રૂપિયા તેની નોંધ કરી નાખવાની જેટલા લોકો રકમ નથી ભરી તેની પણ નોંધ કરી નાખવાની ભવિષ્યમાં તેની ઉપર કાયદાકીય કાર્યવાહી કેવી કરવાની આવશે તેના માટેની માહિતી હવે પછીના ટોપિકમાં આપણે જોઈએ છીએ પછી કીધું છે કે શેર હફતા અંગે secretary ની કઈ કઈ ફરજો બની જાય છે. તો કે સેક્રેટરીની ફરજો જે બનતી હોય છે તેમાં સૌ પ્રથમ અને ઘણા સમયથી કહેતો જાઉં છું કે જ્યારે પણ તે આ ચેપ્ટરના પ્રશ્નો આવશે ત્યારે તમારે લખી જ નાખવાનો કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે તો કંપનીએ પોતાના AOA આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અથવા તો નિયમનપત્રની અંદર ચેક કરવાનું રહેશે કે ભાઈ આ વસ્તુ કે આ કામ કરવા માટેની જોગવાઈ આપણા નિયમનપત્રમાં છે અથવા કંપનીના નિયમત્રમાં છે કે નહીં બીજો મુદ્દો કહીએ તો ઠરાવ પસાર કરવો શેર હફતા જે મંગાવવાના હોય તેમાં ઠરાવ પસાર કરવો જરૂરી છે ત્રીજું સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે એનું સાત દિવસ અગાઉ કંપનીના શેર હોલ્ડરોને જાણ કરી દેવાનું કે ભાઈ આ દિવસે આ કાર્ય હોવાથી કંપની દ્વારા સભ્યપત્રક બંધ રહેશે અથવા તો માન્ય શેર બજારની અંદર આપણી કંપનીનું એ દિવસે જેટલા પણ શેર હોલ્ડરો છે તેનું ખરીદી વેચાણ શક્ય નથી થવાનું પછીનો મુદ્દો જોઈએ તો યાદી તૈયાર કરવાની અને સભ્યોને નોટિસ મોકલવાની ખાસ યાદ રાખજો સેક્રેટરીની જોગવાઈ છે કે કંપની ધારાની જોગવાઈઓ છે તેને અનુસંધાને કંપનીની વિધિ કયો ત્રણ ત્રણ મુદ્દાની અંદર અમુક અમુક મુદ્દાઓ જે છે એ બધે બધા સરખા આવે જ છે તો એક ટોપિક પાકો કરો બીજા બે વાંચી લ્યો તો તેના આધારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ રીતે આપણે પૂર્ણ માહિતી મળી જાય છે યાદ રાખવાની ટ્રીક થી બીજું બેંકમાં ખાતું ખોલાવવું નોટિસ મળી ગયા પછી જે વ્યક્તિઓ છે તેને કંપની ફરજ ફરજમાં આવી જાય છે કે ભાઈ શું તો કે બેંકમાં ખાતું ખોલાવવાનું કઈ તો કે એસ્ક્રો બેંકમાં ખાતું ખોલાવવાનું પછી નું ભરણા ચિઠ્ઠીના આધારે હવે જરે તમને અત્યારે તો સમય એવો છે જ નહીં કે અઠવાતી કોઈ રૂપિયા મંગાવે છે પરંતુ પહેલાનો સમય હતો જ્યારે તમને આપણે કહેવાય કે કાગળ કે નોટિસ મળતી હતી તો તેમાં નીચે તમને માહિતી આપતો હતો કે ભાઈ તમારે આ પત્રક લઈને જવાનું છે ને જ્યાં તમારે બેંકમાં પૈસા ભરશો તો તેના આધારે શું નક્કી થાય તો કે તમે રૂપિયા ભર્યા છે તેનો પુરૂફ નક્કી થશે અને તમે રૂપિયા ભરો છો તેની ભરણા ચિઠ્ઠી તૈયાર થાય છે અને એ ભરણા ચિઠ્ઠી જે મોકલવામાં આવે છે તે સભ્યપદ્રકના આધારે નોંધ થાય છે કંપનીની સેક્રેટરી જે છે એ પછી શું કરે છે ભરણા ચિઠ્ઠીના આધારે જેટલા પણ લોકો લોકોએ ની રકમ ભરી છે તે રકમની નોંધ કરે છે અને હфта જે નથી ભર્યા તેની સામે પણ કઈક પ્રકારની નોંધ કરવામાં આવે છે જેના માટે હવે પછી આપણે હવે પછી આપણે ટોપિકમાં જોઈશું પછી નોટબુક આપણને કીધો છે ખૂબ જ અગત્યનો હપ્તાની રકમ જે માંગવા છતાં નથી ભરતા પછી શું આવે છે શેરની જપ્તી આ ટોપિક પણ એટલો જ અગત્યનો બની જાય છે કેમ કે જ્યારે કોઈ પણ પ્રકારનું કામકાજ તમે કરો છો ને તેમાં તમે સક્ષમ નથી થતા તો કંપની દ્વારા એક શિક્ષકનું પગલું ભરાય છે જેને શું કહેવાય છે શેર જપ્તી તો તમે વ્યાખ્યા અને અર્થ જોઈ શકો છો હું જે બોલ્યો છું એ જ બધી માહિતી અહીંયા આપેલી છે કીધેલું છે કે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શું કરવામાં આવે છે શેર પર ભરેલી રકમ જપ્ત અને તેને કહેવાય છે શેર જપ્તી પછી કીધું છે કે વ્યક્તિ વ્યાખ્યા શું કે છે તો કે કાયદેસર રીતે મંગાવેલી બાકી હફતાર નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરો આજ દિન સુધી શેર પર ભરેલ રકમ આ ખૂબ જ મોટી વ્યાખ્યા છે અને તમે તમારી અનુસંધાનમાં પણ લખી શકો છો પરંતુ જે કોઈ પણ શબ્દો છે તે ટ્રાય કરવી કે શબ્દોના અમુક ટકા શબ્દો જે છે એ પોતે વ્યાખ્યામાં આવી જાય તો તમારી તે વ્યાખ્યા સાચી ઠરી શકે છે બાકી જે સિમ્પલ ઉપર અર્થ આપ્યો હતો તે અર્થ પણ લખી શકાય છે પરંતુ કંપનીની દ્રષ્ટિએ જોઈએ તો વ્યાખ્યા તમને જે ડિસ્પ્લેમાં દેખાય છે એ બતાવું તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કાયદેસર રીતે મંગાવેલ બાકી હફ્તાની નહીં ચૂકવાના કારણે રકમ જેની માંગણી હતી તે નહીં ચૂકવાના કારણે આર્ટિકલની જોગવાઈ કે કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્ય પત્રકમાંથી રદ કરવું એને કહેવામાં આવે છે અને સાથે સાથે સભ્યપત્રક માંથી નામેટ થાય સભ્ય પદનો પણ અંત આવે છે જેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ શેર જપ્તી પછીના મુદ્દા જોઈએ તો કે શેર જપ્તીની વિધિ શું કહે છે કે ભાઈ તમે રૂપિયા નથી ભરતા તો company તરફ તમને હજી સુધી કેટલા ચાન્સ અથવા તો કેટલા મોકા દેવામાં આવશે કે ભાઈ તમે પૈસા ભરી આપો તમે પૈસા ભરી આપો કે તો બાકી હપ્તા યાદી તૈયાર કરવાની જ્યારે કંપની દ્વારા શેર હપ્તા મંગાવ્યા ત્યાર પછીનું પગલું હતું કે ભાઈ જેટલા લોકો એ હપ્તા રકમ નથી ભરી તો એ હપ્તા રકમ નહીં ભરવાના કારણે કંપની શું કરે છે તો કે સેક્રેટરી શું કરે છે તો કે તેના જેટલા બી સેલરો છે તેના હપ્તાની યાદી તૈયાર કરે છે અને તે હપ્તાની યાદી તૈયાર કરીને કોને આપવાની સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની કે ભાઈ એટલા લોકો છે કે જેને આપણા હપ્તાની રકમ ભરેલી નથી કંપની તરફથી પોતે સારું એવું જ તે પ્રભુત્વ દર્શાવાય છે અને શું કહેવાય છે સભ્યોને સ્મૃતિપત્રક મોકલો સ્મૃતિપત્રકમાં પણ એટલું જ લખેલું હોય છે કે ભાઈ તમને આની પહેલાં જાણ કરવામાં આવેલી હતી હપ્તાની રકમ ભરવા માટેની જેની તમને નોંધ લીધેલી નથી માટે તમને સ્મૃતિપત્રક પાઠવવામાં આવે છે આટલા દિવસની અંદર આટલા રૂપિયા ઉપર આટલું વ્યાજ સાથે તમે આ રકમ ચૂકવી આપજો આટલા દિવસનો સમય તમને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આની માટેના પત્રો પણ આગળ આવવાના છે જ તે એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારની માહિતી જે છે જેની અંદર પૂછ પ્રશ્ના પત્રોને આવશે તેમાં તમને આ આવશે તે ભાઈ આ રીતે હોય તો કંપની દ્વારા કેવું પગલું ભરવામાં આવતું હોય છે પછી કીધું છે અંતિમ ચેતવણી પત્રક તમે તેને પત્ર લખ્યો છે છતાં પણ કોઈ પ્રકારનો રિપ્લાય આપવામાં આવતો નથી તો તેના આધારે શું નક્કી થાય છે કે ભાઈ વ્યક્તિ પોતે રૂપિયા ભરવા માટે સક્ષમ નથી હવે શું કરાય છે 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 રૂપિયા ભરો તો તો તમારા શેર ખ્યાલ હશે જ પછી કીધું છે આપણને કે ભાઈ શેર જપ્તી નો ઠરાવ જયારે અંતિમ ચેતવણી પાઠવવામાં આવે છે કંપની દ્વારા લીગલ કામકાજ થાય છે એટલે સેક્રેટરી શું કરે છે તેની વિધિ ને અનુસરે છે અને શું કહે છે તો કે શેર જપ્તી નો ઠરાવ પસાર કરો અને ઠરાવ ક્યાં સંચાલક મંડળ સભા ઠરાવ પસાર થાય છે ઠરાવ પસાર થઈ ગયા પછી શેર હોલ્ડરો ને નોટિસ દેવાય છે કે ભાઈ તમને સ્મૃતિ પત્ર પાઠવ્યું હતું અંતિમ ચેતવણી પત્રક પણ પાઠવવામાં આવે છે પરંતુ તેનો કઈ પણ તે પ્રત્યુત્તર ન આવતા અથવા તો આપના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નહીં મળે જેના કારણોસર હવે આપના શેર છે એ જપ્ત થઈ ગયેલા છે અને તે જપ્ત થયેલા શેરની જાહેર નોટિસ દેવામાં આવે છે કે ભાઈ કંપની તરફથી કે ભાઈ આટલા વ્યક્તિઓ છે જેના શેર અમે જપ્ત કરી લીધેલા છે હવે પછી આ વ્યક્તિ છે તેની સાથે કોઈ પણ પ્રકારની શેરની લેવડ દેવડ કરવામાં આવશે તો તેના માટે રૂપિયા ગુમાવશો કે કઈ પણ પ્રકારની કાર્યવાહી કરશો તેના માટે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે કંપની નહીં અને છેલ્લું તેના પત્રકમાં નોંધ કંપનીના સભ્યપત્રકમાં નોંધ થાય છે કે ભાઈ સેક્રેટરી દ્વારા તમને જે કોઈ પણ માહિતી દેવામાં આવી હતી તે બધી માહિતી જોઈ લીધી તમે સુધીપત્રક પાઠવ્યું છતાં કંઈ કામકાજ ન કર્યું એટલે શેર જપ્ત થઈ ગયા બાદ કંપની શું કરે છે હવે તમારા શેર જપ્ત થઈ ગયા તેની નોંધ કરે છે અને સભ્યપત્રકમાંથી જો નામ રદ કરવાનું થતું હોય તો કરી આપે છે કરતો તો ઘણી વખત એવું થાય છે કે સભ્યપત્રકની અંદર નોંધ એવી પણ થતી હોય છે કે ભાઈ આમને આપણે અંશતઃ બાદ કરાવી આપીશું અને ત્યાર પછી આપણે પરિયોખનું નામ ઉમેરી દઈશું પરંતુ સભ્યપત્રકની અંદર જ્યારે જાહેર નોટિસ આપી દીધા પછી કોઈ પ્રકારના ફેરફાર કરવામાં ન થતા અને જેના કારણે પછી ફેરફાર ન થતા શું કરવામાં આવે છે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે પછી આપણે જોઈએ તો કે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો અગેન ઇનોઇઝ મુદ્દો રિપીટ થઈ રહ્યો છે પહેલું નિયમનપત્રમાં જોગવાઈ જોવાની પછી બીજું હપ્તોની ભરનાર સભ્યોની યાદી તૈયાર કરવાની પત્રક આપવાનું ચેતવણી પત્રક આપવાનું જે તવણીની મુદ્દત પૂરી થયા બાદ સંચાલક મંડળ સમક્ષ ઠરાવ પસાર થાય શેર જપ્તીનો ઠરાવ જે તો ઈ અને પછી નોટિસ દેવાય છે અને પાજમાં વર્તમાન પત્રમાં અત્યંગે જાહેરાત હોય છે સવેપત્રકમાં જરૂરી નોંધ હોય છે ને જપ્ત થયેલા શેર ફરી બહાર બજારમાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી લેવાનો એક જ હેતુ હતો આની પહેલાની શેર જપ્તીની વિધિના આઠે આઠ મુદ્દાઓ રિપીટ હતા માત્ર ને માત્ર એક જ મુદ્દો જે હતો નવો કંપની દ્વારા જયારે શેર જપ્તી થાય છે જેના માટે શું કરે છે કંપની જપ્ત થયેલા શેર ફરીવાર બહાર પાડી શકે છે જપ્ત થયેલા શેર ફરીવાર બહાર પાડે છે તેના માટે પણ આગવી પ્રોસેસ અંદર સમાવેશ હોય છે પછી જોઈએ તો કે શેર જપ્તી કરવાથી અસરો શું શું ઉદ્ભવે છે કે ભાઈ જયારે કંપની તરફથી તમારા શેર જપ્ત કરવામાં આવે છે કંપની તરફથી તમને જે કોઈ પણ માહિતી આપી તે અંગે જપ્તી થઈ ગયા પછી તેની અસરો શું ઉદ્ભવી શકે છે તો જોઈએ તો કે જપ્તીના ઠરાવની તારીખ નો ફરજિયાત આવે છે મતલબ કે તમે જયારે ઠરાવ પસાર થઈ ગયો મતલબ હવે તમારું નામ સભ્ય પત્રક માંથી થઈ જશે રદ બીજું શેર ધારક શેર પર ભરેલી રકમ ગુમાવે છે ખાસ તમે અત્યાર સુધીમાં જેટલી રકમ શેર પર ભરેલી છે તે બધે બધા તમે ગુમાવી દેશો

તે રીતે ફરીથી બહાર પાડી શકે છે મતલબ કે કંપની તરફથી જ્યારે શેર ફરજ ફરીથી બહાર પાડવામાં આવે છે ત્યારે જપ્ત થયેલા શેર પર કંપનીની દાર્શનિક કિંમત કરતા ઓછી નહીં મતલબ કે જે શેર હોલ્ડરે જપ્ત કરતા પહેલા જે રકમ ભરી હતી એની કરતાં વધે નહીં એ રીતે બહાર પાડવામાં આવે છે તેની દાર્શનિક કિંમત પરથી ઉદાહરણ તરીકે તમે તમારી કંપનીમાં જે શેર હતા તેની મૂળ કિંમત દસ રૂપિયા લઈએ તો દસ રૂપિયા રૂપિયા મળવા જોઈએ કંપની ને દસે દસ જ પરંતુ કંપની શું કરે છે પાંચ રૂપિયાના વટાવ સાથે બહાર પાડે છે મતલબ તેના જૂના જે રૂપિયા હતા એ પણ કવર અપ થઈ ગયા અને નવા જે પાંચ રૂપિયા મળવાના હતા તે પણ તેને મળી જાય છે પછીનો જપ્તી કરવાથી શેર મૂડીમાં ઘટાડો થાય છે એટલે શેર ફરી બહાર પાડવામાં આવે છે અહીંયા અત્યારે મુદ્દો સમજાવવામાં આવ્યો છે જ્યારે આની પહેલા મે તમને સમજાવી દીધો કે ભાઈ કંપનીની મૂડીમાં ઘટાડો થાય જે ને માન્ય નથી એટલા માટે કંપની શું કરે છે તો કે પોતાના જે શેર છે તેને ફરી વખત બહાર પાડે છે પછીનો મુદ્દો જોઈએ તો કે શેર સોપણી હવે જ્યારે કંપનીમાં શેર હોલ્ડરો શેર ખરીદવા માંગતા હોય છે ત્યારે કંપની શું કરે છે કંપની પોતે પોતાના શેર જે કોઈ પણ તેની ઉપરની રકમ પૂર્ણ ભરપાઈ ન કરી શકે તો કંપની દ્વારા જ્યારે શેર જપ્તી રૂપે પગલું લેવામાં આવે છે તો તે શિક્ષાત્મક પગલું સારું ન હોવાથી ઘણા ખરા લોકો શું કરે છે તે શેરને શેર સોંપણી કરી દે છે એનો મતલબ થયો છે કે કંપનીને પરત કરી દેવાના શેર જેનો સૌથી પહેલા જોઈએ તો કે શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા પરંતુ શેર પ્રમાણપત્ર માત્ર મૂર્ત સ્વરૂપના શેર માટે જ લાગુ પડે છે પરંતુ તમે જ્યારે શેર પરત કરો છો ત્યારે તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે પરંતુ આ કોની માટે મૂર્ત સ્વરૂપના શેર જ્યારે આજના આધુનિક અથવા તો જે કોઈ પણ સમય પ્રમાણે ચાલે છે ઓનલાઇન ની અંદર તો તેમાં લોકો શેર પરત કરી શકતા નથી શેર સોંપણી કરી શકતા નથી કેમ કે મેં પહેલા જ કહી દીધું તું કે ભાઈ કંપની કોઈ પણ અત્યારે હફ્તાની સિસ્ટમ થી બહાર રકમ નથી પાડતી પૂર્ણ ભરપાઈ થયેલા શેર તરીકે જ બાર પાડે છે અને જેના માટે શેર સોપણી મુદ્દો અત્યારે આવતો નથી પરંતુ આ તો જોઈ શકીએ કે ભાઈ સબ્જેક્ટ ની અંદર ભણવામાં આવે છે તો એટલા માટે આપણે ભણી લઈએ છીએ શેર સોપણીના સંજોગો મૂર્ત સ્વરૂપમાં કયા કયા હોઈ શકે છે આની પેલાના જો વિડીયો જોયા હશે તો આપણને ખ્યાલ હશે કે મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર શું કહેવાય છે હવે બહુ ડિટેલ માં નથી જતો અને જો ડિટેલ માં જઈશ તો વિડીયો વધારે લાંબો થઈ જશે પછી કીધું છે આપણને શેર તો આપણને સંજોગમાં સૌથી પહેલું જોઈએ તો કે શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી દેવાની આવે છે તો તેની અંદર જોઈએ તો તે માહિતીમાં હવે કોઈ પણ શક્યતા એવી નથી કે તમારું નામ અંદર એડ પણ કરી શકાય તેના માટે કંપની શું કરે છે તો કે કંપની એવું કરે છે કે પોતાના જેટલા બી શેર હતા તે શેરની રકમ કંપની પરત કરતી નથી હોતી શું કરે છે છે તો સ્વરૂપ એટલે કાગળ ઉપર જ હોય છે જેના કારણે તે ફાટી જવાની શક્યતા પણ રહેલી હોય છે પ્રમાણપત્ર વાંચી ન શકાય મતલબ ખરાબ થઈ ગયો કાગળો અત્યારે એવા તો આવે છે સારા કે આપણે રાખી શકાય છે પરંતુ પહેલાનો સમય હતો ત્યારે કાગળો સારા ન આવતા જેના કારણે શું થતું તે વાંચી શકાય હાલતમાં ન હતા શેરનું એકત્રીકરણ કરવામાં આવે શેરનું એકત્રીકરણ મતલબ કંપની દ્વારા તે શેર ફરી વખત પાછા લેવામાં આવે છે અને કંપની પાછા લઈ લે છે જેના કારણે શું થાય છે તો કે એકત્રીકરણ કરીને કંપની ફરી વખત તેને બહાર પાડવા માંગતી હોય છે શેરનું વિભાગીકરણ કરવાનું હોય વિભાજન મતલબ કે કંપની અલગ અલગ થતી હોય છે ત્યારે કંપની દ્વારા તેનો વિભાગ પાડવામાં આવે છે અને આ વિભાગને એટલા આ વિભાગને એટલા એમ કરીને કંપની ફરી વખત બહાર પાડે એટલા માટે કંપની શેર સ્વપણી તમને સમજો સંજોગો કરાવતું હોય છે પરંતુ નો મુદ્દો જે છે ખાલી ભણવા પૂરતો હજી કહું છું કેમ કે મૂર્ત સ્વરૂપના શેર નો અત્યારે એક પણ ટકા ઓનલાઈન અથવા તો જે કહેવાય કે ડિજિટલ માધ્યમ થી શેર ની ખરીદી વેચણી થાય છે માટે શું કરે છે મૂર્ત મૂર્ત્રૂપના છે લાગુ પડતા નથી હોતા પછીનો મુદ્દો છે શેર પર વિશેષ હક જો આપણે આની વાત કરીએ તો શેર પર વિશેષ હકને શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે આનું જો શોર્ટમાં જણાવી દઉં તો તમે જોઈ શકો તે પ્રમાણે કે કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારને તેના નાણાં માટે દેવાદારની મિલકત પર કબજો વેચાણનો લેણું વસૂલ કરવાનો હક મળે જેને શું કહેવાય છે શેર લિયન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનો દેવાદાર હોય છે પોતાનો શેરની રકમ નથી ભરતો ત્યારે કંપની પાસે શું હોય છે એક જ વસ્તુ કે તેના શેર અને એટલા જ માટે કંપની પાસે જે વિશેષ હક છે એ શું કહે છે તો કે તમે તમારા જે શેરની રકમ છે તે ગુમાવો છો અને તે ગુમાવી પણ તમે દો છો અથવા તો જોઈએ તો તેની બીજી વ્યાખ્યા આપણને શું કહે છે કે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના સંદર્ભમાં શેરનો જે વિશિષ્ટ હક મળે છે તેને શું કહેવાય છે શેર લિય અને એટલા જ માટે કંપની પોતે આટલી બધી માહિતી આટલી બધી જપ્તી કરતા પહેલા નોટિસ મૃતિ બધું મોકલાવે છે કામકાજ ન કરો ત્યારે કંપની શું કરે છે તમારા શેર પર મળેલો તેનો અધિકાર પોતે લઈ લે છે અને જેના કારણે તમે તેની મિલક તમે તેની અ કંપની દ્વારા જે કોઈ રૂપિયા ચુકવણી કરવાની process હતી તેમાં પૈસા ન ભર્યા એટલા માટે હવે તમારી રકમ છે તમને પરત મળશે નહીં પછીનો મુદ્દો જોઈએ તો શેર લિયન હક ના ઉપયોગ થી મતાધિકાર ડિવિડન્ડ શેર ફેર ફેરફરી બોનસ અટકાવી શકાય છે હવે જ્યારે કંપની આવું કરે છે એટલે કહી શકાય કે પોતાની રકમ થી જકતી નો સ્ટેપ જ આવી ગયું કહેવાય તો તો કંપનીના જેટલા બી અધિકારો તમને મળતા તે બધે બધા અધિકારો અટકી જશે ને જેના કારણે તમારે હવે ભવિષ્યમાં આ બધા અધિકારો ગુમાવ્યા છે તેની પર તમે ખુદ પોતે કોઈ કામકાજ ન કરી શકો પછી નું જોઈએ તો અખ્યાર નો અથવા તો રિવિઝન નો સૌથી છેલ્લો ટોપિક કહો તો કે શેર ડિવિડન્ડ આ એક એવી વસ્તુ છે કે ઘણા ખરા લોકો નહીં મોસ્ટ ઓફલી બધા જ લોકો શું કરે છે શેર પર ડિવિડન્ડ મેળવવા માગે છે ને શેર પર ડિવિડન્ડ ને પોતે શું કરે છે પોતાની એકસ્ટ્રા અર્નિંગ કરવા માંગતા હોય છે તેમાંની બે વ્યાખ્યા આપણને કહીએ તો કંપની શું કરે છે કંપની વર્ષના અંતે મળેલા નફામાંથી કરવેરા ચૂકવે છે અને કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વેંચની પાત્ર નફો કહે છે નાદ ગયેલું છે તે કહી શકાય કે શું થઈ શકશે હવે તે પોતે રૂપિયા ચૂકવવા છે તેને બાદ કરવામાં આવશે અહીંયા નાદ નહીં પરંતુ અહીંયા શું વાંચવાનું આવશે બાદ હવે તમને કહીએ તો કંપની વર્ષના અંતે મળેલા નફામાંથી કરવેરા ચૂકવી દીધા બાદ તે ચકવ્યા ચૂકવ્યા બાદ રહેતા નફાને પાત્ર નફો કહેવાય છે અને વેચણી પાત્ર નફો છે તે કમાથી કંપની પોતે ડિવિડંડ આપતી હોય છે પછી કીધું છે કે અમુક નફો કંપનીમાં અનામત અને અમુક શીલ્ડો વચ્ચે વેચવામાં આવે તેને શું કહેવાય છે ડિવિડડંડ અમુક પ્રકારનો નફો છે કંપની પોતે વેચતી હોય છે અને અમુક પ્રકારનો નફો શું કરે કંપની પોતે અનામત રાખતી હોય કેમ કે ભવિષ્ય છે એ અનિશ્ચિતતાઓથી ભરેલું છે ભવિષ્યમાં પોતાને જરૂરિયાત પડે તો કાંઈ સામેથી માલિકો રૂપિયા આપશે નહીં એટલા માટે કંપની પોતાની સેફટી તરીકે શું કરે છે અનામતો ઊભી કરી દે છે બીજી વ્યાખ્યા જોઈએ તો કે કંપનીના વેચણીપાત્ર પાત્ર નફામાંથી કંપનીને તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય તેને શેર ડિવિડન્ડ કહેવામાં આવે છે પરંતુ એક ખાસ બાબત જે નોંધ નીચે લખેલી છે કે ભારતની અંદર કંપનીનો કાયદા મુજબ તમે ડિવિડન્ડ કેમ તો કે રોકડ સ્વરૂપે જ આપી શકો છો તમે રોકડ સ્વરૂપે તે આપી શકો છો બોનસ તરીકે તમે શેર આપો છો તો તે વસ્તુ અલગ છે પરંતુ ડિવિડન્ડ સ્વરૂપે તમારે કંપની જે છે એને શું કરવાનું હોય છે તો કે કંપનીએ પોતે ડિવિડન્ડ સ્વરૂપે શું ખાલીને ખાલી રોકડ સ્વરૂપે જ રૂપિયા આપવાના રહે છે અને જે તેના ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા કરી દેવાના હોય છે પછી કીધું છે કે ડિવિડન્ડ જે છે એ ટોટલ બે પ્રકારના હોય છે એક છે વચગાળાનું અને એક છે આખરનું અથવા તો વાર્ષિક ડિવિડન્ડ ફરજિયાત નથી હોતું કે બંને ડિવિડન્ડ દેવા જેની અંદર આખરનું ડિવિડન્ડ મેળવવો તો અધિકાર છે જ તે શેર હોલ્ડરોનો આખરનું ડિવિડન્ડ મેળવવો અધિકાર છે જ પરંતુ કોઈ વખત કંપની લોસમાં જતી હોય તો ત્યારે તે પોતે શેરની ઉપર ડિવિડન્ડ આપતી નથી જ્યારે વચગાળો ડિવિડન્ડ છે એ કંપનીનો નફો થઈ ગયો હોય તો કંપની પોતે ચૂકવી આપે છે પછીનો જોઈએ તો કે વચગાળાનો ડિવિડન્ડ સામાન્ય રીતે છ મહિના અથવા તો અર્ધ વાર્ષિક તરીકે ચૂકવવામાં આવે છે અને વાર્ષિક ડિવિડન્ડ છે જે વર્ષના અંતે વેંચણીપાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે પછીનું ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ હોલ્ડર બનીને ચૂકવાય છે પરંતુ ખાસ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવી દેવું જરૂરી છે એટલા માટે તે કહેવાય છે કે પ્રેફરન્સ શોલ્ડરોને ડિવિડન્ડ પહેલા અથવા તો ડિવિડન્ડ પહેલા મળવાનો અધિકાર મળતો હોય છે ડિવિડન્ડનો પ્રથમ અધિકાર કોને પ્રેફરન્સ શોલ્ડરોને મળતો હોય છે અને પ્રેફરન્સ શોલ્ડરોને ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાય છે જો નફો ન વધે તો તે તમને ડિવિડન્ડ આપતા નથી પછી કીધું છે કે વધુમાં વધુ ત્રીસ દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે જો કંપની જાહેર કરે કે ભાઈ હવે ડિવિડન ચૂકવાનું છે તો તે કંપની દ્વારા કેમકે આજે જ્યારે તમે જરૂરિયાત દર્શાવીને નહીં કરો તો થશે એવું ભવિષ્યમાં તમારે જે કામ કે હેતુ માટે તે રૂપિયા દેવાના છે તો તે તમે રૂપિયા આપી દેશો પછી ભવિષ્યમાં કંપની જરૂરિયાત પડશે તેની પાસે રૂપિયા નહીં હોય અને કીધું છે કે ઇક્વિટી ડિવિડન્ડ જાળ કરવો ફરજિયાત નથી જે મેં તમને કીધું પરંતુ તેનો દર વર્ષે ચૂકવણી અલગ અલગ દર સાથે થાય છે જેનાથી નક્કી એવું થઈ જાય કે જેનાથી નક્કી એવું થઈ જાય કે કંપની થોડા ઘણા અંશે પ્રોફિટ કરે છે અને તે પોતાના શેર હોલ્ડરને તે પ્રોફિટ પણ શેર કરતી હોય છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો રિવિઝનનો વિડિયો અહીંયા પૂર્ણ કરેલો છે પછીના પારિભાષિક શબ્દો જે છે એ આપણને ખ્યાલ છે જ તે ચોપડીની અંદર તમારું ચેપ્ટર પૂર્ણ થઈ ગયા બાદ સૌથી છેલ્લે તમે જ્યારે પેજ નંબર ફેરવશો એટલે સૌથી છેલ્લે તમને બતાવશે આ જ બધા મુદ્દાઓ અને જો આપને ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો આપને રિક્વેસ્ટ કરેલી પણ છે અને હજી પણ કહું છું તમે લોકો મને સોશિયલ મીડિયાના ડિસ્ક્રિપશનમાં આપેલા એકાઉન્ટની અંદર ફોલો કરજો મને કોમેન્ટ કરજો હું આપને આન્સર આપીશ અને આપના જે કંઈ પણ ની અંદર પ્રશ્નો ઉદ્ભવે છે તેનો પ્રત્યુત્તર આપવો મારો એક ઓનલાઈન ટીચર તરીકે અથવા તો ઓનલાઈન સ્ટડી ખૂબ જ મહત્વ નું બની જાય છે અને હા આપ જે રીતે વિડીયો ને શેર કરો છો લાઇક કરો છો તેના આધારે એ તો નક્કી થઈ જાય છે કે ઓનલાઈન સ્ટડી છે એ મારું સારું સક્સેસફૂલ તો છે જ તે હા વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે જ રહીને જ રીતે ભણતા રહીશું અને હા છેલ્લે તમે જે વિડિયો જોવો છો તેની માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યાં સુધી આપણે ફેસ ટુ ફેસ ન મળી શકીએ ત્યાં સુધી આપણે આ જ રીતે ઓનલાઈન સ્ટડી કરીશું અને હા આ જ રીતે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ માં વિદ્યાર્થી મિત્રો વિડિયો શેર કરતા રહીશું અને બીજું ઘરે રહી અને સેફલી ભણતા રહીશું વિદ્યાર્થી મિત્રો આપનો આભાર